सीहोर खाते आवेला जर्जरित मकानो मोटी दुर्घटना सर्जवा तैयार होय तेवी स्थिति मा छे। नगरपालिका द्वारा आ मकानोना मालिकोने नोटिस आपवा छता मालिको द्वारा कोई अमलवारी करवामां आवी नथी। हाल चोमासानी सीजन चालू थई गई छे त्यारे જોવા જઈએ તો સિહોરમાં કદાચ ધોધમાર વરસાદ પડે તો પણ અનેક જર્જરિત મકાનો પડે તેમ છે અને મોટી જાનહાનિ થાય તેવી શક્યતા જણાઈ આવે છે। ખાસ જોવા જઈએ તો વોર્ડ નંબર 7 અને 8 માં વધુ મકાનો જર્જરિત હાલતમાં છે અને સિહોરના ટોટલ 5 મકાનોના માલિકોને નગરપાલિકા દ્વારા નોટિસ પણ આપવામાં આવેલી હોય પરંતુ હજુ સુધી મકાન માલિકોએ કોઈ જમલવારી કરી નથી। અને ખાસ કહેવામાં આવે તો અમુક મકાનો તો મેઈન રોડ ઉપર જ આવેલા છે અને અમુક મકાનોના સહારે ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના વીજ પોલ પણ આવેલા છે। જો મકાન પડે તો તરત જ મોટી જાનમાલની હાનિ થવાની શક્યતાઓ ચોક્કસ છે। જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાને આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવું મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું। હવે ક્યારે આ કામગીરી થાય છે કે પછી કોઈ મોટી દુર્ઘટના થાય તેની શું નગરપાલિકા રાહ જોઈ રહી છે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। સિહોર જૂના સિહોર આજે આ એવો વર્ચક એરિયા છે ચાંદ માર્કેટની બાજુમાં અને અહીંયાથી વર્ચક વાહનો નીકળે છે કારણ કે શાક માર્કેટ બંધ હોય એટલે હાકળો એટલે બધા ભારે વાહનો અહીંયા નીકળે છે અને આ જર્જરિત જે મકાન છે આવા જૂના શહેરમાં ઘણા બધા છે। હવે એના વાલી વારસ કે કોઈને જાણ કરવા છતાં કોઈ આમાં એની સંભાળ લેતું નથી અને નથી કાંઈ કાંઈ કરી આપતું તો તંત્રને અમારી એવી રજૂઆત છે કે આ આ રીતની જ્યાં જેટલા મકાનો હોય અને કોઈ ના કરતું હોય તો પાલિકાના પાવર હોય છે તો એ એના પછી પાડી અને એની વ્યવસ્થા કરે છે અને જે તે માલિક થાય ત્યારે એની હવે ખર્ચો વસૂલ કરી શકે છે। બીજું અહીંયા જોવો તો મોટા મોટી ગાડીઓ વાહનો કે બાળકોની નિશાળના છોકરાઓ એ બધા નીકળતા હોય એમાં નો કરે નારાયણ અને જયારે મોટી જાનહાનિ થાય તો એની જવાબદારી કોણ? તંત્ર કે માલિક કે આપણે બધા? તો આમાં આપણી કઈ ફરજ બને છે? આપણે યોગ્ય થાને તંત્ર કરે એ જ અંતુ ભારત માતા કી જય વંદે માતરમ।